गुड आफ्टरनून स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे लिंगी प्रजनन विषय चर्चा करता था। तो लिंगी प्रजनन नी अंदर जे घटनाओ हती, पूर्व फलन नी घटना अने पश्व फलन नी घटना, एमां फलन नी घटना जे छे ए हवे आज आपणे समझवानी छे। तो सौथी पहेला वात करीए आजनो टॉपिक फलन, फर्टिलाइजेशन प्रोसेस। फलन शू छे? तो फलन नी प्रक्रिया एवी प्रक्रिया छे कि जेमां नर जन्यु अने मादा जन्युनुं जोड़ाण थशे। आ बधा मुद्दाओ जे छे याद राखवाना छे, तमने पहेला कीधेलुं छे कि जे मुद्दाओ छे एमांथी प्रश्न पूछाता होय छे। तो फलन नी प्रक्रियामां शू थाय? तो कि नर जन्यु अने मादा जन्युओनुं जोड़ाण थशे। मेल गेमेट अने फीमेल गेमेट्स बे भेगा थशे, जोड़ाण थशे प्रक्रिया में। अने फलननी प्रक्रिया नी निपज फलितांड छे। फलननी प्रक्रिया नी निपज फलितांड अथवा तो युग्मन ज के जायगोट छे। आ जे अवस्था छे ए द्विकीय अवस्था छे, एटले के डिप्लॉइड स्टेज। के जे 2n दर्शावे छे फलितांड जे छे आ प्रक्रिया फलननी निपज छे। एक मार्कनी अंदर आवो प्रश्न पूछाय तो जे फलन केवी रीते थाय छे समजीए। तो के जे नर जन्यु छे अने मादा जन्यु, गई काले आपणे वात करेली हती नर जन्यु ने मादा जन्यु, संख्या वधारे होय नर जन्युनी, थोड़ा सक्रिय होय, चलित होय, मादा जन्युनी संख्या ओछी होय, अचलित होय, बराबर, अने थोड़ा एवा निष्क्रिय होय। नर जन्युओ जे छे अने मादा जन्युओ एन एन ની સંખ્યામાં મળશે, એટલે આના આધારે આપણે જે હું જે વાત કરી હતી કે જન્યુઓ હંમેશા એકકીય હોય છે, તો આ એન અને એન બંને જન્યુઓ જે છે એ ફલનની પ્રક્રિયાથી મિશ્ર થશે, એટલે કે ભેગા થઈ જશે। તો ફલન એક એવી પ્રક્રિયા છે કે જેમાંથી બે ઘટકો શું થશે? ભેગા થશે, એટલે એ બે ભેગા થઈને શું બનાવે? ટુ એન બનાવે। ટુ એન ની જે મુજબ વાત કરી કે ભાઈ દ્વિકીય અવસ્થા છે, એટલે કે ડિપ્લોઇડ સ્ટેજ છે। આવી રીતે ફલિતાંડ જે છે એનું સર્જન થાય છે। ફલિતાંડનું સર્જન જે છે એ ફલનની પ્રક્રિયા પછી થશે। ફલિતાંડ જે છે એ આગળ વધીને હવે ભ્રૂણમાં પરિણમે છે, જે આપણે જોઈ ગયા છીએ। ફલિતાંડ જે છે, એટલે કે જેને આપણે ઝાયગોટ કહીએ છીએ, એ સતત વિભાજન બાદ ભ્રૂણ એટલે કે એમ્બ્રિયોમાં કન્વર્ટ થશે। એમ્બ્રિયો જે છે એ ઘણા બધા કોષો ધરાવતી અવસ્થા છે। આવી રીતે આને ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા કહેવાય। તો ભ્રૂણ નિર્માણની પ્રક્રિયામાં શું થાય? તો કે ફલિતાંડમાંથી ભ્રૂણનું સર્જન થશે। ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા, ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા દ્વારા ભ્રૂણનું નિર્માણ અથવા તો ભ્રૂણનું સર્જન થશે। એમ્બ્રિયો આ ભ્રૂણ છે। ભ્રૂણમાંથી પછી આગળ વિકાસની પ્રક્રિયાઓમાંથી પાસ આઉટ થઈને સજીવનું નિર્માણ થશે। આ બધી વાત બરાબર છે, પણ ફલનની પ્રક્રિયા જે છે એને આપણે બે ભાગોમાં વિભાજિત કરીએ છીએ કે જેને આપણે ફલનના પ્રકારો તરીકે ઓળખશું। તો મુખ્ય આપણે બે ફલનના પ્રકારો જે છે એ સમજવાના છે, બાહ્ય ફલન અને અંતઃ ફલન।
तो सौथी पहला ये जोईए कि फलन ना बे प्रकारों कया कया छे। એમાં પહેલા નંબર ઉપર વાત કરશું બાહ્ય ફલન અને બીજા નંબર ઉપર વાત કરશું અંતઃ ફલન। નામ ઉપરથી જ આપણે બધું લખાણ લખવાનું છે, થોડુંક ઇઝી પણ પડશે। બાહ્ય એટલે કે બહારની બાજુએ થતું ફલન અને અંતઃ એટલે અંદરની બાજુએ થતું ફલન। પણ બહાર કઈ જગ્યાએ અને અંદર કઈ જગ્યાએ હવે આપણે સમજવાનું છે। બે મુખ્ય પ્રકારો જે છે અગત્યના છે, પ્રશ્નો જે છે ઘણી વખત પૂછાતા હોય છે। લીલ મત્સ્ય અને ઉભયજીવીઓ, લીલ મત્સ્યો અને ઉભયજીવીઓ મોટા ભાગે બાહ્ય ફલન દર્શાવે છે। બાહ્ય ફલનની અંદર જે આ ફલનની પ્રક્રિયા છે એનું બીજું નામ છે જન્યુ યુગ્મનની પ્રક્રિયા। ફલનની પ્રક્રિયા અથવા તો બીજા શબ્દોમાં જન્યુ યુગ્મનની પ્રક્રિયા, કે જેની અંદર જન્યુ યુગ્મનનો અર્થ એવો થાય કે જન્યુઓ ભેગા થવા અથવા તો જન્યુઓ જોડાવા। તો અહીંયા બાહ્ય ફલનમાં જન્યુ યુગ્મન જે છે એ માદા દેહની બહારની બાજુ થશે। ફલનની પ્રક્રિયા માદા દેહની બહારની બાજુએ થાય છે। જનરલી એના માટે માધ્યમ હોય છે, ફોર એક્ઝામ્પલ પાણી કોઈ માધ્યમ છે। હવે બાહ્ય ફલનની એક નુકસાનકારક ભૂમિકા એ છે કે સંતતિઓ પરિપક્વ થાય તે પહેલાં ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। કેમ કે અહીંયા શું છે કે જનરલી ફલન દ્વારા જે ફલિતાંડ બને છે સજીવ શરીર દેહની બહારની બાજુ બને છે, તો બહારની બાજુએ કદાચ કોઈ શિકારી પ્રાણી જે છે શિકાર દ્વારા આ સંતતિને ખાઈ જાય, તો એક ભયજનક પરિસ્થિતિ જે છે જ્યાં સુધી સંતતિ પરિપક્વ મચ્યોર ન થાય ત્યાં સુધી એક આ પરિસ્થિતિમાંથી પાસ આઉટ જે છે એ થવું પડે છે, એની સૌથી મોટી નુકસાનકારક ભૂમિકાઓ છે। ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી અને પ્રાણીઓ દ્વિઅંગી ત્રિઅંગીઓ કેટલાક પ્રાણી સમુદાયો આ મુજબ અંતઃફલન દર્શાવે છે। અંતઃફલન દર્શાવવાથી શું થાય, તો કે અહીંયા જે ફલનની પ્રક્રિયા છે એ માદા દેહની અંદરની બાજુએ થાય છે। જેના કારણે સંતતિને આવી ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે નહીં। બીજી એક વસ્તુ યાદ રાખવાની કે જે યુગ્મનજનું સર્જન થાય છે આ રીતે જે 2N આ યુગ્મનજ બને છે અથવા તો જેને આપણે ફલિતાંડ કહીએ છીએ, બરાબર, ઝાયગોટ, તો એના સર્જનમાં નર ઘટક અને માદા ઘટક સમાન માત્રામાં પોતાના જન્યુઓ આપે છે। એટલે કે કહેવાનો અર્થ એવો થાય કે 50% જે રહ્યા એ નર જન્યુઓ આપે અને 50% જે છે માદા જન્યુઓ આપે, આ બંને ભેગા થઈને
सौ टका अहीं युग्मन ज बने छे। एटले आ एक वस्तु खास ध्यान राखवानी, अर्धा अर्धा लक्षणों से आवे छे अने एज लिंगी प्रजननी लाक्षणिकता छे के जेमां आनुवंशिकता अने भिन्नता बे जोवा मळशे। હવે આગળ જઈએ, હવે ઘણા સજીવો એવા પણ છે કે જે ફલન વગર નવા સજીવનું સર્જન પણ કરી શકે છે, જે પ્રક્રિયાને આપણે અસંયોગી જનન કહીએ છીએ। જો આ અસંયોગી જનન જે છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓ બેમાં થોડું ભિન્ન છે, જુદું જુદું છે, એટલે બે ભેગા ન થઈ એનું ખાસ ધ્યાન રાખશું આપણે। જો આગળ જોઈએ અસંયોગી જનન, તો અસંયોગી જનન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ફલનની પ્રક્રિયા થતી નથી, છતાં પણ બાળ પેઢી અથવા સંતતિ જે છે એનું સર્જન થઈ જશે। એટલે કે ફલનની પ્રક્રિયા વગર નવી પેઢી અથવા તો સંતતિનું સર્જન થાય છે, બરાબર। આ પ્રક્રિયા અસંયોગી જનન ચેપ્ટર નંબર 5માં આપણે મધમાખીની અંદર અસંયોગી જનન અથવા તો મધમાખીમાં લિંગ નિશ્ચન નામનો આખો ટોપિક ભણી ગયા છે કે જેની અંદર આપણે જોયું હતું કે મધમાખીમાં કેવી રીતે અસંયોગી જનન જે છે એ થતું હોય છે, બરાબર। તેમાં ઉદાહરણો અગત્યના છે, રોટીફર્સ, મધમાખી અને ભમરાઓની કેટલીક જાતિઓ, કેટલીક ગરોળીઓની જાતિઓ, એ અસંયોગી જનન દર્શાવે છે। ખાસ એક વસ્તુ યાદ રાખવા જેવી કે અસંયોગી જનન જ્યાં થાય છે ત્યાં માત્ર સમવિભાજનની પ્રક્રિયા થશે, એટલે કે અસંયોગી જનનની પ્રક્રિયાની સાથે સમવિભાજનની પ્રક્રિયાઓ સંકળાયેલી છે। સમવિભાજન થશે અને બધા પ્રકારની મધમાખીમાં કંઈ અસંયોગી જનન થતું નથી, બરાબર। જે રીતે આપણે વાત કરી કે કોઈ પણ મધપૂડો હોય, એક ઉદાહરણ દ્વારા સમજાવું તો એક મધપૂડાની અંદર ત્રણ અલગ અલગ પ્રકારની મધમાખીઓ હોય છે, જેની અંદર સૌથી પહેલી હોય રાણી, ક્વીન, કે જેની સંખ્યા એક જ હોય। મધપૂડામાં રાણીની સંખ્યા એક જ હોય। બીજા નંબર ઉપર આવે છે વંધ્ય માદા માખી, કે જે સામાન્ય રીતે વંધ્ય છે અને ઘણી બધી સંખ્યા હોય, વંધ્ય હોય અને સાથે સાથે ફૂલોનો રસ ચૂસવાનું કામ કરે। રાણી જે છે એ માત્ર ફલિત થઈને ઈંડાઓ આપશે, ફલિત થઈને
ईंडाओ आपशे। त्रीजा नंबर ऊपर होय नर, के जेने बीजा शब्दों में ड्रोन तरीके ओळखीए छे। ड्रोन जे छे नर, ए ड्रोन मात्र मादा माखी ने फलित करवानु काम करे। तो मात्र अहीं मधमाखीनी अंदर जे नर ड्रोन छे आनी अंदर असंयोगी जनन थशे। असंयोगी जनन जे छे यानी अंदर थशे, बाकी बेमां नहीं थाय। मधपुड़ानी अंदर रॉयल जेली बनशे, जे खरेखर मधमाखीना कंठनड़ीना स्त्रावथी बन्युं होय छे। अने जे माखी खोराकमां सौ प्रथम असंयोगी जननी प्रक्रिया द्वारा नर अने मादानुं सर्जन थाय, आपणे जाणी गया छीए कि जे मादा होय ए मधमाखीमां जननळी द्विकीय होय ने नर एककीय होय, एटले नरमां असंयोगी जननी प्रक्रिया थाय छे। रॉयल जेली जेने खोराकमां मळी जशे ए राणी बनी जाय, અને રાણી હંમેશા શું હોય? એક જ હોય, બરાબર। આવી જ રીતે હવે આપણે આગળ વાત કરીએ કે ફલન બાદ પ્રાણીઓને જન્મ આપે તો એના બે પ્રકાર છે કે જેને આપણે પશ્વ ફલનની ઘટનાઓમાં ઉમેરશું। બચ્ચાઓને જન્મ આપવાના આધારે પ્રાણીઓના પ્રકાર, બચ્ચાઓને જન્મ આપવાના આધારે પ્રાણીઓના પ્રકારો। તો બે પ્રકારના પ્રાણીઓ છે, અંડપ્રસવી અને અપત્ય પ્રસવી। બે પ્રકારની અંદર સમજીએ, સૌથી પહેલા અંડપ્રસવી પ્રાણીઓ અને બીજા નંબર ઉપર અપત્ય પ્રસવી પ્રાણીઓ। જે અંડ પ્રસવી પ્રાણીઓ છે એ ઈંડા સ્વરૂપે નવી સંતતિનું સર્જન કરશે, અને અપત્ય પ્રસવી પ્રાણીઓ જે છે એ બચ્ચા સ્વરૂપે નવી સંતતિનું સર્જન કરશે। તો સૌથી પહેલાં વાત કરીએ અંડ પ્રસવી પ્રાણીઓની, કે અંડ પ્રસવી પ્રાણીઓ જે છે એ શું કહેવા માગે છે, અને પછી આપણે જોશું અપત્ય પ્રસવી પ્રાણીઓ વિશે। એટલે આ પ્રાણીઓ જે છે એ ઈંડાઓ આપે, અને ઈંડામાંથી નવી સંતતિનું સર્જન થાય। બીજું કે અપત્ય પ્રસવીની વાત કરીએ, અપત્ય પ્રસવી પ્રાણી જે છે એ બચ્ચાને જન્મ આપશે, ઈંડાઓ આપતા નથી। આના ઉદાહરણમાં સસ્તન પ્રાણીઓ લઈ શકાય, સસ્તન પ્રાણીઓ બધા અપત્ય પ્રસવી પ્રાણીઓ છે, અને સાથે સાથે અંડપ્રસવીના ઉદાહરણ રહી ગયા। પક્ષીઓ એટલે કે વિહગ વર્ગના સજીવો અને સરીસૃપો, આ બધા અંડપ્રસવી પ્રાણીઓ છે। ઉદાહરણો ખાસ આ ચેપ્ટર માટે અગત્યના રહેશે, ઉદાહરણ બધા યાદ રાખશો આપણે। જો હવે આગળ આપણે વાત કરીએ કે જે મુજબ આપણે વાત કરી કે બે પ્રકારના પ્રાણીઓ છે, અંડપ્રસવી અપત્ય પ્રસવી, પશ્વ ફલનની ઘટનાઓ જે છે એની અંદર આપણે સમજવાનું છે।
કે ભ્રૂણ જનન ઓલરેડી આપણે ખાલી ડેમો માટે સમજાવેલું, એ હવે આપણે સમજીએ કે ભ્રૂણ જનન જે છે એ કેવી રીતે થાય છે. મનુષ્યમાં ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય, જો આપણે આટલું અત્યાર સુધી જોયું છે કે અહીંયા નર અને માદા જન સાથી જે છે, નરને આપણે આ રીતે બતાવીએ છીએ, માદાને આપણે આ રીતે બતાવીએ છીએ, એટલે કે આ મેલ અને આ ફિમેલ, આ એન અને આ એન, જન્યુનું નિર્માણની ક્રિયાને જન્યુ જનન કહીએ છીએ. પછી આ જન્યુઓ બની ગયા છે, નર જન્યુ અને માદા જન્યુ બંને એક છે, સિંગલ એન છે. હવે આ જન્યુઓ જે છે જન્યુ વહનની ક્રિયા દ્વારા વહન પામશે, એટલે કે મિશ્ર થવા, ફલન થવા માટે પ્રયાસ કરશે. આ બંને ભેગા થઈ જવાની પ્રક્રિયા જે રહી જેનાથી 2N બને, કે જેને આપણે યુગ્મન જ અથવા તો ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ઝાયગોટ. તો આટલી જે પ્રક્રિયા છે એને આપણે નામ આપશું ફલનની પ્રક્રિયા. ફલનની પ્રક્રિયા, ટૂંકમાં ફલનની પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે આપણી પાસે આવી બે કોષીય રચના બને કે જેને આપણે ફલિતાંડ કહીએ છીએ. તો ફલિતાંડ જે રીતે વાત કરી કે ભાઈ બે કોષીય રચના છે, કોઈ પણ નવી પેઢીનો પ્રથમ કોષ જે રહ્યો ને ફલિતાંડ હોય, એની અંદરથી કોષ વિભાજન અને કોષ વિભેદન અથવા તો વિખંડનની પ્રક્રિયા જે છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહે, અને એના કારણે ઘણા બધા વિભાજન થવાના કારણે ઘણા બધા કોષો બને. કોષો બની જાય પછી એમાંથી આખી પ્રોસેસ આવી હોય, તમે આગળ પણ ક્યાંક ને ક્યાંક એનો અભ્યાસ કરેલો છે કે કોષો જે છે એ પેશીમાં કન્વર્ટ થાય, પેશીઓમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને અને પછી આખું દેહ બને. આ સિક્વન્સની અંદર પ્રોસેસ જે છે એ ચાલુ રહે. કોષો છે અત્યારે જોડી આપણી, વિભાજન પામશે, પેશીઓ બનશે, પેશીઓ ઘણી બધી બનશે, પછી અંગો બનાવશે, પછી એક અંગતંત્ર બનાવશે, પછી એક દેહ બનાવશે. ફોર એક્ઝામ્પલ કે હ્યુમનની અંદર જ વાત કરીએ, કોઈ સામાન્ય કોષ છે એ અધિચ્છદીય પેશી બનાવે છે, આ પેશી જે છે એ ફેફસું બનાવે છે, ફેફસું જે છે એ શ્વસનતંત્રનો ભાગ છે, એટલે એ અંગતંત્ર તરીકે શ્વસનતંત્ર બનાવ્યું. હવે આવા ઘણા બધા તંત્રો ભેગા થાય, શ્વસનતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર કે જેને આપણે રુધિરાભિસરણ તંત્ર પણ કહીએ છીએ, કંકાલ તંત્ર છે, ચેતાતંત્ર છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે, પ્રજનન તંત્ર છે, તો બધું ભેગું થવાના કારણે એક સમગ્ર દેહ બનશે. પણ આ જે પ્રક્રિયા રહીને એ વિભાજનના નિયંત્રણ હેઠળ હોવી જોઈએ. તો વાત આપણે જે કરતા હતા કે ફલિતાંડ જે છે એ ફલનની નિપજ છે, ફલિતાંડ અહીંયા બની ગયું છે. હવે આ ફલિતાંડ જે છે એમાંથી ભ્રૂણ બનવાની પ્રક્રિયા, ફલિતાંડ છે બની ગયું ભ્રૂણ. તો ફલિતાંડમાંથી અહીંયા આપણી પાસે શું બની ગયું, ભ્રૂણ બની ગયું, એટલે કે એમ્બ્રિયો, કે જેને ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા કહેવાય. ફલિતાંડમાંથી ભ્રૂણ નિર્માણની પ્રક્રિયાને ભ્રૂણ સર્જન કે ભ્રૂણ નિર્માણ કહે છે.
અહીંયા ભ્રૂણ બન્યું છે, બરાબર. હવે ભ્રૂણ જે છે એ બની ગયું છે, એને પોષણ મળવાના કારણે ઘણા બધા જે છે જે મુજબ વાત કરી કે આવી રીતે આખા સ્વતંત્ર સંતતિ જે છે એનું સર્જન થશે. પ્રાણીઓની અંદર બધી વાત બરાબર છે, વનસ્પતિમાં પણ જોઈએ. વનસ્પતિમાં જે છે જન્યુઓનું નિર્માણ, આપણે જાણીએ છીએ કે વનસ્પતિ માટે થોડોક મુદ્દો જે છે એ આખો અલગ બની જાય છે. વનસ્પતિઓ માટે તો જન્યુઓનું નિર્માણ કે જેને આપણે જન્યુ જનન કહીએ છીએ, એ જન્યુ જનન જે છે એ બે લિંગી અંગોમાં થશે, પુકેસર ચક્રમાં થશે અને સ્ત્રી કેસર ચક્રમાં થશે. પુકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર, એન્ડ્રોશિયમ એન્ડ ગાયનોશિયમ. પુકેસર ચક્રની અંદર આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે પુકેસર ચક્ર જે છે એની અંદર પુકેસર અને એની અંદર જે પરાગાશય આવેલું છે એ પરાગાશયની અંદર આપણે પીએમસીનું સર્જન કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 કે જે 2N પ્રકારના કોષો છે, પોલન મધર સેલ, પોલન મધર સેલ એટલે કે પરાગ માતૃકોષ, એનું સર્જન કરીએ છીએ કે જે કેવા છે, 2N દ્વિકીય છે. તો અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થઈને જન્યુઓ તરીકે પરાગરજ બનશે. પીએમસી અર્ધીકરણની પ્રક્રિયામાં ઉપયોગી બનશે અને 4 પરાગરજ એટલે કે 4 જન્યુઓ સર્જાશે. સેમ ટુ સેમ સ્ત્રી કેસરની અંદર વાત કરીએ આપણે તો સ્ત્રી કેસરની અંદર આપણે MMC ભણી ગયા છે કે જે પણ 2N છે એટલે કે મેગાસ્પોર મધર સેલ એટલે કે મહાબીજાણુ માતૃકોષ. તો એમાં પણ સેમ ટુ સેમ એટલે કે MMC જે છે અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ 4 મહાબીજાણુઓ બનાવે છે. પણ એની અંદર તમને ખબર છે કે 3 મહાબીજાણુ નાશ પામે અને 1 જ આગળ વધે. અને આના આધારે આપણે કહી શકાય કે નર જન્યુઓની સંખ્યા જે છે એ વધારે હોય જ્યારે માદા જન્યુઓની સંખ્યા ઓછી હોય. સિમ્પલી રીતે આપણે સોલ્વ કરી શકાય. ચાલો તો વનસ્પતિમાં જન્યુઓનું નિર્માણ જોયું, પહેલાં પ્રાણીઓમાં બધી વાત કરી, વનસ્પતિઓમાં જન્યુઓનું નિર્માણ જોયું આપણે, બરાબર, કે આવી રીતે જન્યુઓનું નિર્માણ થાય છે. લઘુબીજાણુ જનન અને મહાબીજાણુ જનન નામની બે પ્રક્રિયાઓ આપણે ઓલરેડી ચેપ્ટર 2માં ભણી ગયા હતા. હવે શું થાય છે તો કે જન્યુ નિર્માણ બાદ આવે જન્યુ વહન, કે જન્યુઓ સર્જાઈ ગયેલા જન્યુઓ જે છે એ કેવી રીતે વહન પામે છે. તો બધી પ્રક્રિયા જે છે પુષ્પમાં જ્યારે લિંગી વનસ્પતિમાં જ્યારે લિંગી પ્રજનન થશે તો એ બધું પુષ્પમાં જ થશે, કારણ કે પુષ્પ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. તો જન્યુ વહન વનસ્પતિમાં કેવી રીતે થશે, તો વનસ્પતિઓ જે છે એ ખાસ કરીને પરાગનયનની પ્રક્રિયા બતાવે છે. પરાગનયન
અને પરાગનયનની પ્રક્રિયા કરવા માટે એ પરાગવાહકોનો ઉપયોગ કરે છે, જે આપણે ભણી ગયા છીએ. અને એમાં બે પ્રકારના પરાગવાહકો છે. એમાં પહેલા નંબર ઉપર અજૈવિક પરાગવાહકો અને બીજા નંબર ઉપર જૈવિક પરાગવાહકો. અજૈવિક પરાગવાહકોની અંદર આપણે હવા અને પાણી વિશે અભ્યાસ કર્યો છે, જ્યારે જૈવિક પરાગવાહકોની અંદર આપણે પ્રાણીઓ અને કીટકોનો અભ્યાસ કર્યો છે. તો પરાગવાહકો જે છે, આ પરાગવાહકો જન્યુ વહનની પ્રક્રિયા જે છે એને વેગ આપશે. જન્યુ વહનની ક્રિયામાં ઉપયોગી બનશે. પરાગવાહકો જે છે એ જન્યુ વહનની પ્રક્રિયામાં શું બનશે? ઉપયોગી બનશે. હવે બીજી વાત કે ચાલો વહન થઈ ગયું છે તો ફલન થશે, ફલન બાદ શું થશે? એટલે કે ફલનની પ્રક્રિયા અને પશ્વફલનની પ્રક્રિયા બે આપણે સમજવાની છે. તો વનસ્પતિઓમાં ફલન સમજીએ તો જે સ્ત્રી કેસર છે આવી રીતે સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસરની ફરતેની બાજુએ સ્ત્રી કેસરની અંદર જે અંડક છે જે મહાબીજાણુઓ ધરાવે છે, અહીંયા પૂ કેસર આવેલું છે. પૂ કેસરોનું સ્ફોટન થવાના કારણે આ જે પરાગાશયનો ભાગ છે બધું બહુ વ્યવસ્થિત રીતે જોઈ લીધું છે આપણે. સ્ફોટન થવાના કારણે પરાગરજ ઉત્પન્ન થાય છે, જે એક પ્રકારના નરજન્યુઓ છે અત્યારે આપણા માટે, કારણ કે સિંગલ એન્ડ છે. હવે કોઈ પણ વાહક દ્વારા પરાગાશન ઉપર સ્થાપિત થશે, તો પરાગાશન ઉપર સ્થાપિત થયેલી જે પરાગરજ છે અંકુરણ પામે છે અને શું ધરાવે છે? તો કે પરાગ નલિકાનો વિકાસ કરશે. પોલન ટ્યુબ અને ધીમે 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 કરતું અહીંયા અંદર જશે. અંદર જઈને ફલનની પ્રક્રિયા થાય છે. આ બેવડા ફલનને ધ્યાનમાં લેવાનું, ખાલી ફલનને ધ્યાનમાં લેવાનું છે. ફલનની પ્રક્રિયામાં સેમ ટુ સેમ અહીંયા પણ યુગ્મન જ બનશે, એટલે કે નર ઘટક અને માદા ઘટક બંને એન એન ઘટકો જે છે એને સંયુગ્મિત કરશે, ટુ એન કરશે, કે જેને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ કહીએ છીએ. યુગ્મનજનું સર્જન થયા બાદ પશ્વફલનની ઘટનામાં શું થાય છે? તો વનસ્પતિ જ્યારે પશ્વફલનની ઘટના કરે એટલે ફલન બાદ વનસ્પતિઓ જે છે એ થોડાક રૂપાંતરણો દર્શાવે છે, જેમ કે બીજાશય જે છે એ ફળમાં રૂપાંતરિત થઈ જાય અને અંડક જે છે એ બીજમાં રૂપાંતરિત થઈ જાય. બીજાશય ફળમાં, અંડક બીજમાં કન્વર્ટ થઈ જશે. બાકીના જે પુષ્પીય ભાગો જે છે એ બધા ખરી પડશે. બાકીના પુષ્પીય ભાગો ખરી પડે છે, માત્ર બીજાશય અને અંડક જે છે એ બાકી રહે છે. બરાબર? ઓકે. તો કેવી અવસ્થા જોવા મળે વટાણાના એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે આ વટાણાની સિંગ છે, તો આખી વટાણાની સિંગ જે છે એ પોતે એક ફળ છે કે જે ખરેખર બીજાશયમાંથી કન્વર્ટ થયેલું છે, રૂપાંતરિત થયેલું છે. તમે આ વટાણાની જે સિંગ છે બરાબર, એના ઉપરનો ભાગ ખોલી નાખો, ઉપરનું જે આવરણ છે એ કાઢી નાખો, તો અંદરની બાજુએ તમને બીજ જોવા મળશે. તો બીજ જે છે એ શું છે? અંડકનું રૂપાંતરણ છે બીજ.
अने ऊपरनी बाजू जे रक्षणात्मक आवरण आवेलू छे जेने आपणे फलावरण कही छे એટલે ફળની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણ બરાબર તો આ રીતે વનસ્પતિમાં પણ લિંગી પ્રજનનની પ્રક્રિયાઓ થશે આની સાથે આપણે આજે આ ચેપ્ટર એક જે છે એનું નીટ પૂરું કરી છે અને સાથે સાથે આપણે આજનો લેક્ચર પણ પૂરો કરી છે બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું નવા ચેપ્ટર સાથે ભેગા થશું બરાબર